પવિત્ર યાત્રાધામ અંબાજી પાસે એક મોટી દુર્ઘટનાના અહેવાલ છે માહિતી પ્રમાણે અહીંગ આબુ રોડ પર છાપરી પાસેના વળાંકમાં દુર્ઘટના બની હોવાની જાણકારી સામે આવી છે એક પથ્થર ભરેલી હાઇડ્રોલિક ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી જેના લીધે આ પથ્થરો નીચે એક ફોર્ચ્યુનર કાર દબાઈ ગઈ હતી જેનાથી આ કારને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત આ ટ્રકના પથ્થરો અન્ય બે ગાડીઓ પર પણ જઈ પડ્યા હતા જેનાથી અન્ય બે ગાડીઓને પણ મોટું નુકસાન થયું હોવાની જાણકારી મળી હતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનાના લીધે અંબાજી પર ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો પથ્થર ભરેલી પલટી ખાતા અને અન્ય ત્રણ ગાડીઓને નુકસાન થતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા મહત્વનું છે કે આબુ રોડ એ ઉત્તર ગુજરાતનો એક અતિ મહત્વનો અને અતિવ્યસ્ત વ્યસ્ત ગણી શકાય તેવો રોડ છે જેના લીધે અહીં નાની અમથી દુર્ઘટના પણ બને તો ટ્રાફિક જામ સર્જાતો હોય છે આ દુર્ઘટનાના લીધે લોકોને ટ્રાફિક વ્યવહારમાં મુશ્કેલી પડી હતી આ મામલે વધુ માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને વધુ સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી આ બંગને ઘાયલો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાનું સામે આવ્યું છે આ મોટી રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ પણ સમાચાર સામે આવ્યા આ ઉપરાંત આ મામલે અંબાજી પોલીસને સૂચના મળતા જ તાત્કાલિક કાર્યવાહી કરવા આવી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદીર શેખ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત